ઝાડ જામનગરમાં દરેડ કનસુમરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોને રહેણાંક ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાની હિલચાલ ચર્ચિત બની હતી આ કથિત કૌભાંડમાં કરોડોનો ખેલ પાડવાની કોશિશ થઈ હોવાની ચર્ચા પછી સમગ્ર પ્રકરણ મીડિયામાં ચમકતા નિયમ વિરુદ્ધ થયેલ ઝોન ફેરની દરખાસ્તો વિશે શું નિર્ણય લેવાશે એ ઉપર સૌની નજર મંડાયેલી હતી દરમિયાન આજે ઝાડાની બેઠકમાં ઝોન ફેરની દરખાસ્તો નામંજૂર કરી દેવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે આ ઝાડાની આજરોજ સામાન્ય સભા જે હતી એ સાડા પાંચ વાગે મળી હતી અને એમાં ખાસ કરીને જે ચાર ઝોન બાબતના હેતુફેરના જે દરખાસ્ત આવી હતી એને કોઈ બહાલી આપવામાં આવી નથી ચારે ચાર દરખાસ્ત એના મંજૂર કરવામાં આવેલી છે એની સાથે સાથે ઝાડા વિસ્તારના જે ઝાડામાંથી જેએમસીમાં જે વિસ્તારો ભળ્યા છે એના માટે બેઝિક ફેસિલિટીની સુવિધા માટે માંગણી કરવામાં આવી છે જે સ્થળ તપાસ થયા પછી

આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઇમારતની બાલ્કની સહિત ઉપરના માળનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું આ મકાનના માલિક મુંબઈ હોવાની તથા નીચેના હિસ્સામાં ભાડું રહેતા હોવાની માહિતી છે ઇમારતનો ભયજનક હિસ્સો દૂર કરવાની સ્થાનિકોની રજૂઆતને પગલે તંત્રએ તોડપાડ કરી હતી આ ઉપરાંત પંચેશ્વર ટાવર નજીક પણ એક ઇમારતની જર્જરિત બાલ્કની તોડી પાડવામાં આવી હતી દેવભૂમિ દ્વારકાના ઘડેચી ગામમાં દર વર્ષે ચોમાસામાં ખેતરો પાણીમાં ડૂબી જાય છે અને રસ્તાઓ પણ ડૂબી જતા ગામના ખેડૂતોને સ્થાનિકોને આવવું જવું મુશ્કેલ થઈ જાય છે તંત્ર આ સમસ્યા નિવારવા પ્રયાસ કરે તેવી માંગ ઉઠી છે દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઘડેચી ગામનો જે સર વિસ્તાર છે એમાં અંદાજે લગભગ સો એક જેટલા ખેડૂતોના ખેતર અને એમાં વસવાટ કરતા ખેડૂતો છે અહીંયા દર વર્ષે આ જ રીતે જે આપણે દ્રશ્યો જોઈએ છીએ એ જ રીતે પાણી ભરાય છે અને પાણી લગભગ કમરસમાં અને આટલે સુધી પાણી ભરાય છે અને આ પાણી લગભગ ત્રણેક મહિના સુધી સતત પાણી ભરાયેલા રહીએ છે એના કારણે થાય છે એ કે એ સો એક ખેડૂતોની એટલે ત્રણ મહિના પાણી ભરાઈ રહેવાના કારણે આખી આખી મોસમ નિષ્ફળ જાય છે બીજું ત્રણ મહિના પાણી ભરાઈ રહેવાના કારણે જે બાળકોના ભણાવવાની વાત છે અભ્યાસની વાત છે આ બાળકોનો અભ્યાસ એ તૂટી જાય છે બંધ થઈ જાય છે અને આ વિસ્તારમાં જે ખેડૂતો રહે છે એને પોતાની ઘર વખરી એટલે કે કંઈ પણ હટાણું કરવું હોય તો ગામમાં આવવા માટે કમરસામાં પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે આશ્ચર્યની અને જોયા જેવી વાત એ છે કે ત્યાંના જાગૃત ખેડૂત જેસલભા વાઘેરે સરકારમાં તાલુકાથી એટલે કે મામલતદારથી ચાલુ કરી પ્રાંત અધિકારી કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને દર વર્ષે અનેક લેખિત ફરિયાદો કરી છે પણ તેમ છતાંય આ બહેરા તંત્રના કાને આ ખેડૂતોનો અવાજ સંભળાતો નથી એક બાજુ સરકાર ભણશે ગુજરાત એક બાજુ સરકાર બેટી ની જે વાતો કરે છે મુહિમ ચલાવે છે ત્યારે મારો સવાલ એ છે કે આ દીકરીઓ આ વિસ્તારમાં રહેતી દીકરીઓના ત્રણ ત્રણ મહિના સુધી અભ્યાસ બગડે છે એના માટે જવાબદાર કોણ આ વિસ્તારમાં રહેતા ખેડૂતોનો એક આખે આખી મોસમ નિષ્ફળ જાય છે એના માટે જવાબદાર કોણ ગુજરાત કિસાન કોંગ્રેસનો સરકારશ્રીને સીધો સવાલ છે કે આ શું ખેડૂતોનું સરકારે ક્યારે સર્વે કરાવડાવ્યું કયા વર્ષે સર્વે કરાવડાવ્યું એ સર્વેના આધારે નુકસાનીનો અંદાજ શું ઐકો અને એ આ સો ખેડૂતો જે ઘડેચીના છે એમને સરકારે વળતર ક્યારે ચૂંકવું આ સરકાર જાહેર કરી દે કારણ કે ત્યાં કોઈ નથી તપાસ કરવા જતું નથી કોઈ સર્વે કરવા જતું ત્યાં ખેડૂતો હેરાન પરેશાન છે એટલે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારશ્રીને અપીલ છે કે આ પાણી નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે આજે સીએની ફાઈનલ પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે મુંબઈના અનિલ શાહનો નંબર આવ્યો છે ત્રીજો નંબર સુરતની સૃષ્ટિ સંઘવીએ મેળવ્યો છે જામનગરના અનુજ હુરકટે આ પરીક્ષામાં પાંચસો એકતાલીસ ગુણ સાથે નેશનલ લેવલે ઓગણપચાસ ક્રમ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે અનુજે નોબત સાથેના સંવાદમાં પોતાની સીએ સુધીની સફર અંગે વાત કરી હતી